અમરેલીમાં ખાંભા પંથકમાં વન વિભાગની કામગીરી સામે લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. હનુમાનગાળા મંદિરમાં વન વિભાગની કનડગત હોવાનો લોકો આરોપ લગાવી રહ્યા છે. હનુમાનગાળા મંદિર હજારો ભક્તજનો માટે આસ્થાનું કેન્દ્ર છે. વર્ષોથી હનુમાનગાળા મંદિર જંગલમાં આવેલું છે. વર્ષોથી આ મંદિરમાં સાધુઓ રહે છે, પરંતુ હનુમાનગાળા મંદિર બાબતે વન વિભાગ અવારનવાર કનડગત અને પરેશાન કરતા હોવાનો લોકો આરોપ લગાવી રહ્યા છે. હનુમાનગાળા મંદિરમાં વન વિભાગ દ્વારા કોઈએ રહેવાનું નહીં તેવું જણાવતા ભક્તોમાં ભારે રોષ ફેલાયો. મોટી સંખ્યામાં લોકો વન વિભાગના વિરોધમાં રેલી કાઢી મામલતદારને આવેદનપત્ર આપી રજૂઆત કરશે. ખાંભા પંથકનું જે હનુમાનગાળા છે અને તે વિવાદ ઊભો થયો છે. મંદિર જે છે, હનુમાનજી મહારાજનું મંદિર છે, તેમાં વિવાદ ઊભો થયો છે વન વિભાગ અને મંદિર સામે. ત્યારે જે પ્રકારે ભાવિક ભક્તોમાં રોષનો માહોલ છે, ત્યારે ખાંભા આજે સજ્જડ બંધ પાળવામાં આવ્યું છે. હિન્દુ સમાજના સંગઠનો દ્વારા આજે મામલતદારને 11 વાગે આવેદનપત્ર આપવાનું છે. મોટી સંખ્યામાં લોકો આ આવેદનપત્રમાં જોડાવાના છે. ક્યાંક ને ક્યાંક જે ખાંભા પંથક અને જિલ્લાભરમાંથી ભાવિક ભક્તો આવવાના છે, ત્યારે ક્યાંક ને ક્યાંક જે આશ્રમ સામે વન વિભાગની કનડગતિ હોવાના જે આરોપો લાગી રહ્યા છે, તેને લઈ અને આજે ઉગ્ર રજૂઆત કરવાના છે. ભાવિક ભક્તોમાં રોષ છે. વેપારીઓએ સ્વયંભૂ બંધ રાખ્યું છે. ત્યારે સ્થાનિક એક વેપારી છે, એમની સાથે વાત કરશું. વડીલ, આપનું નામ શું અને આજ ગામ શા માટે બંધ? મારું નામ રાજુભાઈ હરિયાણી, ખાંભા ગામે રહું છું. અને આજે અમારા ખાંભા ગામથી 15 કિલોમીટર દૂર આવેલ પ્રસિદ્ધ હનુમાનજી મહારાજની જે હનુમાનગાળા તરીકે ઓળખાય છે, એ જગ્યામાં ફોરેસ્ટ વિભાગ દ્વારા સંતોને એ જગ્યા છોડી દેવા માટેનું આહ્વાન કરતા સમગ્ર ખાંભા વિસ્તાર નહીં પણ સમગ્ર ગુજરાતમાં હનુમાનજીના ભક્તોનો સખત વિરોધ થયેલો છે. અને આ પ્રસિદ્ધ યાત્રા સ્થળમાં ઘરોજ લાખો યાત્રાળુ દર્શને આવે છે, પ્રસાદ કરે છે. ત્યાં બજરંગદાસ બાપા પણ આવતા હતા તેવી વાયકાઓ છે. આ પ્રસિદ્ધ યાત્રાધામ માટે આજે અમારું સમગ્ર ખાંભા શહેર બંધ છે અને તેના વિરોધમાં અમે સમગ્ર ખાંભા તાલુકાની જનતાઓ આજ મામલતદાર સમક્ષ આવેદનપત્ર આપી અને આ જે નિર્ણય લીધો છે એનો અમે સખત વિરોધ કરવાના છીએ. હા, એવી વાયકાઓ છે અને તે વડીલો પાસેથી પણ અમે સાંભળેલું છે. ક્યાંક ને ક્યાંક પૌરાણિક આ જે હનુમાનજીનું આશ્રમ જે છે અને જંગલની વચ્ચે છે અને વર્ષોથી એમ કહેવાય છે કે પાંડવો વખતથી આ જે મંદિર છે હનુમાનજીનું તે હાલ્યું આવે છે. ત્યારે જે પ્રકારે વન વિભાગ દ્વારા ત્યાંના જે સંત હોય તેમને ક્યાંક કનડગતિ કરવામાં આવી રહી હોવાથી ભાવિક ભક્તોમાં રોષનો માહોલ જોવા મળી રહ્યો છે. ખાંભાના શહેરના વેપારીઓ દ્વારા આજે બંધ પાડ્યો છે. ક્યાંક ને ક્યાંક વન વિભાગ સામે વિરોધનો વંટોળ વધુ ઉગ્ર બન્યો છે. હરેશ કુમાર, એબીપી અસ્મિતા, અમરેલી. આગામી સમયમાં આ જંગલ ખાતા દ્વારા જે આશ્રમ ખાલી કરાવવાની મૌખિક નોટિસ આપવામાં આવી છે, તેના માટે એ લોકોએ 14 તારીખની મુદત આપેલ છે કે 14 તારીખના રવિવારે આપ આશ્રમ ખાલી કરી દેજો. એના વિરોધમાં આજે આપણે માનની સરકારશ્રીને અહીંયા આવેદન મામલતદાર સાહેબને રૂબરૂ આપવા જવાનું છે. માટે એ આવેદનની અંદર આપણે અહીંથી સૌ ભક્તજનો રેલી સ્વરૂપે શાંતિપૂર્ણ, કોઈ જાતના સૂત્રોચ્ચાર નહીં, કોઈ જાતની આપણે કોઈ વિશેષ વલણ કર, માત્ર હનુમાનજીની ધૂન બોલાવતા અહીંથી મોરને પણ હનુમાનજીની ધૂન બોલાવતા રેલી સ્વરૂપે જવાનું છે. અને આગામી સમયમાં આનો કદાચ નિવેડો નહીં આવે તો આપણે આ માટે ઉગ્ર આંદોલન કરવાની પણ તૈયારી રાખવી પડશે.